આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ધનસુરામાં નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ રમણભાઈ પાટકર દ્વારા કરવામાં આવ્યું. પંચાયતના લોકાર્પણમાં રમણભાઈ પાટકર તથા અરવલ્લી ભાજપના પ્રમુખ તથા રામજી મંદિરના મહંત તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. નવી પંચાયત ડિજિટલ સુવિધાઓ સાથે સજ્જ કરીને બનાવવામાં આવ્યું. અનિસ આદમ, મોડાસા, સ્પીડ ન્યૂઝ 17, અરવલ્લી. ધનસુરા તાલુકાની અંદર ધનસુરા ગ્રામ પંચાયતની અંદર નવીન અમલીકરણ કરવા માટે ગ્રામ પંચાયતનું મકાનનું આજે લોકાર્પણ મહારાષ્ટ્રની અંદર અને કાર્યક્રમના આગેવાનો સાથે કર્યું છે. આજે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર 3500 જેટલી ગ્રામ પંચાયતો છે અને સરકારના વિકાસના કામ કરવા માટે પંચાયત એ હાડ છે અને હાડ સમાન જો પંચાયત હોય તો એનું મકાન પણ સારું સુવિધાવાળું હોવું જોઈએ. અને અત્યારે નવી સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે જે સરકારની વિવિધ યોજનાઓ છે એ પણ એક સ્તર ઉપરથી એની જાણકારી મળે, એના દાખલાઓ મળે, એના ડોક્યુમેન્ટ પુરાવા મળે અને એટલા માટે પંચાયત બસ છે બહુ સારી હોવી જોઈએ. આજે એની મુલાકાત કરતાં, ઓફિસ કર્યા પછી મુલાકાત કરતાં મને એવું લાગે છે ખૂબ જ સુંદર વ્યવસ્થાવાળી આ પંચાયત છે અને આવતા દિવસની અંદર લોકો એનો ખૂબ ભરપૂર ઉપયોગ કરશે એવી અપેક્ષા રાખું છું. અને પંચાયતના માન્ય સરપંચ અને સભ્યશ્રીઓ, તલાટીશ્રી અને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આ પ્રસંગે અમને અહીંયા બોલાવી તમને આ ઓપનિંગ કરવા માટેનો આભાર.